ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ કેમ બધા ચાલો લાસ્ટ લેક્ચરમાં આપણે ક્રમાંક સહ સભાંગની ત્રીજી રીત જોઈતી બરાબર ને હજી પણ એનો એક દાખલો આપણે જોઈએ કઈ રીતે કરવાનો શું કરવાનું છે ઓકે ડેન ચાલો આઈ જાઓ ઉદાહરણ નંબર ત્રેવીસ ઉપર એમાં આપણને શું કીધું જો બટા એક ઇલેક્ટ્રિક સાધનોનું માર્કેટિંગ કરતી એજન્સી એલઈડી ફિટિંગ્સના વેચાણ અને નફા વચ્ચેનો સંબંધ જાણવા જુદી જુદી ઇલેક્ટ્રિક કંપનીના વેચાણ અને નફાની માહિતી નીચે મુજબ મેળવે છે આ માહિતી પરથી વેચાણ એકમોમાં અને નફો વચ્ચે ક્રમાંક ક્રમાંક શબ્દાંક કીધું છે એટલે હવે આપણને બધું જ ખબર પડી ગઈ ચલો તો એના માટે સૌથી પહેલા તો આપણે એક્સ અને વાય જોઈશું તો એક્સ અને વાય આપણે શાંતિથી ધ્યાનથી જોઈએ તો આપણને કેટલું આપેલું છે બેટા ક્રમાંક નથી આપેલો એકમો આપેલા છે એક્સ અને વાય તો એનો મતલબ સૌથી પહેલા તો આપણે એક્સ અને વાયનો ક્રમાંક શોધવો પડશે ક્રમાંક માટે આપણે ધ્યાનથી જોઈ લેવાનું કે કોઈ વસ્તુ થાય છે કે નહીં જોઈ પુનરાવર્તિત થાય છે પુનરાવર્તિત થાય છે એનો મતલબ કે સૌથી પહેલા તો આપણે બધાને પહેલા એકમો આપવા પડશે ઓકે દેન ચલો તો હવે એક કામ કરીએ બેટા સૌથી પહેલા આપણે બધાને આપણે ક્રમાંક આપી દઈએ તો એના માટે આપણે શું કરતા હતા પહેલા x માટે જોવાનું ઉતરતા ક્રમમાં એને ગોઠવી દઈએ તો x ને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો સૌથી પહેલું 215 છે એના પછી કશું નથી એટલે પહેલા 215 ઓકે પછી કોણ છે તો કે 162 162 એના પછી 58 72 મોટો એ 90 એના પછી 90 90 થી મોટો 72 છે અહીંયા તો 72 બે અઠાવન અઠાવન ઓકે એના પછી આપણે ધ્યાનથી જોઈએ તો બીજું કોઈ રહ્યું હવે નથી પચીસ પચીસ પણ એ પણ બે વાર જે લઈએ પચીસ પચીસ બોલો ક્લિયર ડન ચાલ હવે આને આપણે નંબર આપી દઈએ તો નંબર માટે આને પહેલું બીજું ત્રીજું ચોથું પણ અહીંયા પાંચ અઠાવન બે વાર છે કયા કયા નંબર ઉપર છે પાંચ અને છ ઉપર તો એ બંનેનો સરવાળો ભાગ્યા બે ચલો પાંચ અને છનો સરવાળો ભાગ્યા બે કરીએ એટલે આપણને ખબર છે પાંચ પોઈન્ટ પાંચ આવે તો આપણને કયો નંબર આપી તો પાંચ પોઈન્ટ પાંચ પાંચ પોઈન્ટ પાંચ બોલો ક્લિયર ડન હજી આપણે આગળ જઈએ તો છ સુધી પતી ગયું તો હવે આને સાત નંબર આપવાનો પણ બેટા અહીંયા પણ આપણે ધ્યાનથી જોવો તો પચીસ પચીસ બે વાર છે તો આને નંબર આપવો હોત તો ક્યાં આવે સાત અને આઠ સાત પોઈન્ટ પાંચ તો હવે આપણને નંબર કયો આપવાનો સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ બોલો ખબર પડી ગઈ ભલે એક્સની અંદર આપણને એક કરતા વધારે અવલોકન પુનરાવર્ત આપેલા છે તો જેટલી સંખ્યા આવે જે ક્રમાંક આવે એ પ્રમાણે લઈ લેવાનું

પછી પચીસ ને સાત પોઈન્ટ પાંચ તો સાત પોઈન્ટ પાંચ સાત પોઈન્ટ પાંચ થઈ ગયું ક્રમાંક અપાઈ ગયો બેડા ઇઝી ખબર પડીને ચલો જ રીતે હવે વાય માટે આપણે જોઈએ તો વાયને પણ ક્રમાંક આપવાનો છે તો વાય માટે આપણે પહેલાં એને ચરતા ક્રમ ઉતરતા ક્રમાંક ગોઠવી દઈએ ચલો સૌથી મોટું કોણ છે પાંચસો તો પહેલા પાંચસો પછી કોણ છે એકસો ચાલીસ એકસો પંદર બસો વીસ ત્રણસો ચાલીસ એટલે ત્રણસો ચાલીસ પછી કોણ છે બસો વીસ એટલે બસો વીસ એના પછી બસો વીસ પતી ગયું એકસો પંદર અને એકસો ચાલીસ એટલે એકસો ચાલીસ પછી એકસો પંદર બરાબર ને અને પછી પાસઠ 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 ત્રણ વાર એટલે બોલો ક્લિયર ચાલો તો હવે આને નંબર આપી દઈએ તો અહીંયા એક બે ત્રણ ચાર પાંચ અપાઈ ગયા પણ આમ ધ્યાનથી જોવા જાવ તો હવે ત્રણ આંકડા પુનરાવર્તી થાય છે કયા કયા નંબર ઉપર છ સાત અને આઠ ઉપર તો આપણે શું કરવું પડશે એનો સરળો ભાગ્યા ત્રણ તો કયા કયા નંબર હતા સાત સોરી છ સાત આઠ ભાગ્યા ત્રણ તો આ આઠ ને સાત એટલે અરે સોરી છ ને સાત તેર તેર ને આઠ એકવીસ એકવીસ ભાગ્યા ત્રણ એટલે સાત તો હવે આ ત્રણ ને કોઈ નંબર આપવાનો સાત 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 બોલો ખબર પડી ગઈ હા કે ના ડો બસ તો પાંચસો એક ત્રણસો ચાલીસ ને બે બસો વીસ ને ત્રણ એકસો ચાલીસ ને ચાર એકસો પંદર ને પાંચ અને બાકી રહ્યા સાત 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 સાત

બરાબર ને પાંચ પાંચ ચાર જેટલે એક પોઈન્ટ પાંચ એકમાંથી એક જાય તો ઝીરો ચાર માંથી પાંચ જાય તો માઇનસ એક પાંચ પોઈન્ટ પાંચ સાત જાય તો માઇનસ એક પોઈન્ટ પાંચ ઓછા ઝીરો પોઈન્ટ પાંચ ત્રણ માંથી ત્રણ જાય તો ઝીરો બે માંથી બે જાય તો ઝીરો ઓકે ચલો હવે ડી શોધવાનું છે તો ઝીરો પોઈન્ટ પાંચ નો વર્ગ એટલે ઝીરો પોઈન્ટ એક પોઈન્ટ નો વર્ગ કરીએ તો એક પોઈન્ટ પાંચ ગુણ્યા એક પાંચ એટલે બે પોઈન્ટ પચીસ ઝીરોનો વર્ગ ઝીરો માઇનસ એકનો વર્ગ એક માઇનસ એક પોઈન્ટ પાંચનો વર્ગ એટલે બે પોઈન્ટ પચીસ ઝીરો પોઈન્ટ પાંચનો વર્ગ એટલે ઝીરો પોઈન્ટ પચીસ ઝીરોનો વર્ગ ઝીરો ઝીરોનો વર્ગ ઝીરો ચાલો સરવાળો કરો તો ઝીરો પોઈન્ટ પચીસ વધતા બે પોઈન્ટ એક વત્તા બે પચીસ ઝીરો પોઈન્ટ મળી ગયું સૂત્ર હવે આપણને ખબર છે જો પુનઃ થાય છે તો હવે કોઈ સૂત્ર મૂકવું પડે સાર બરાબર એક ઓછા છ કૌશમાં સિકમા ટી સ્ક્ર ઓછા સીએફ ઓછા એક તો એન લોકોની સંખ્યા કેટલી લીધે આપડી આઠ એટલે એન બરાબર તો આઠ રહેવાના જ છે ઓકે બોલો ક્લિયર ચાલો તો હવે આપણે પેલા તો સીએફ શોધવું પડશે સીએફ માટે આપણે પહેલું આપણે જોઈએ તો પચીસ પુરાવર્તિ એમની જગ્યાએ બે મૂકી દઈએ તો બે નો ઘન એટલે આઠ માંથી બે જાય તો છ છ ભાગ્યા બાર એટલે ઝીરો પોઈન્ટ પાંચ રીતે બીજો અવલોકન કયું પુનર્વતી થતું હતું અઠ્ઠાવન તો અહીંયા અઠાવન પણ લેવાનું ભલેનું છે જેટલા પુનરાવર્તિ થાય એટલે લખવા પડે કેટલી વાર હતા બે વાર તો હવે વાયની અંદર વાયની અંદર કોણ પુનર્તિ થતું હતું કેટલી વાર પુનરાથી થતા હતા ત્રણ વાર તો અહીંયા એમની જગ્યાએ ત્રણ મૂકો ત્રણ નો ઘન સત્યાવીસ સત્યાવીસ ત્રણ ચોવીસ ચોવીસ ભાગ્યા બાર એટલે બે તો હવે આપણે કુલ લઈ લેવાનું હવે કોઈ તો હવે કુલ લઈ લેવાનું તો બધી કિંમત હવે અહીંયા મૂકી દઈએ આપણે હા કે ના દં ને એક ઓછા છ સિકમાડી સ્કવેર એટલે છ વત્તા એટલે ત્રણ ભાગ્યા એન્સ એન એટલે આઠ n² એટલે ચોસઠ ઓછા એક ચલો છોપન ચોસઠ ઓછા પાંચસો ને ચાર બોલો ક્લિયર 63 ચલો એક ઓછા ચોપન ભાગ્યા પાંચસો ચાર કરીએ એટલે ઝીરો પોઈન્ટ એકસો સાત એટલે એને અગિયાર કહી શકાય चलो એક ઓછા ઝીરો પોઈન્ટ અગિયાર

તમારે હોમવર્કમાં આવી દાખલા તો આ દાખલો તો ગણવાનો જ છે પણ ઉદાહરણ નંબર એકવીસ જાતે ગણવાનું છે આના જેવું જ છે ઓકે બોલો ફાવશે પાક્કો ડન છે ને સો ટકા ક્લિયર ઓકે થેન્ક યુ